आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। फिर से तू अभिषेक कर दे, तेरी महिमा से तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, સાંજની બાઇબલ સ્ટડીની આ સંગતમાં આપ સર્વનો પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું, પ્રેમી સલામ પણ પાઠવું છું. આ સમયે સીએનએ ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ ધ રાઇટ રેવરન્ટ સિલ્વાનસન્સ ક્રિશ્ચન સાહેબને માટે ઈશ્વરનો આભાર માનું છું. તેમણે મને તક આપી. ટેકનિકલ ટીમને માટે ઈશ્વરનો આભાર માનું છું, તેમનો આભાર માનું છું. અને આ સમયે આવો આપણે ખાસ પ્રભુના વચનોનું મનન કરીએ. તે પહેલા ઈશ્વરની સહાયતા માગીએ, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, અમારા પાલનહાર, અમારા તારણહાર ઈશ્વર, સાંજના સમયે તમારા લોક તરીકે બાઇબલ સ્ટડીના આ ખાસ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, સાથે મળીને તમારા વચનોનો અભ્યાસ, તમારા વચનોને સમજવાનો આ અમારા ખાસ કાર્યને અત્યાર સુધી તમે આશીર્વાદિત કર્યું છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી દોરવણી, તમારું માર્ગદર્શન તમે અમને આપો છો અને એમ પ્રભુ અમને વિશ્વાસમાં તમે દ્રઢ અને મજબૂત કરો છો માટે આભાર માનીએ છીએ. આજના બાઇબલ અભ્યાસને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને પવિત્ર આત્મા તમે અમને શીખવો, તેની અસરો ઉપજાવો એવી અમારી પ્રાર્થના છે પ્રભુ ઈસુના નામમાં, આમેન. બીજું કાળવૃત્તાંતનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેનું 14મું વચન મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 398 પર. બીજું કાળવૃત્તાંતનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેના 14માં
વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. આ પ્રભુનું વચન છે. આમેન. આજનો જે વિષય છે તે છે આત્મિક જાગૃતિ માટે પ્રાર્થના. બહુ જ અસરકારક વચનો આત્મિક જાગૃતિના આ અધ્યાયની અંદર લખવામાં આવ્યા છે, જેની શરૂઆત ઈશ્વરે સુલેમાનને જ્યારે દર્શન આપ્યું રાત્રે ત્યારે આખી રજૂઆત ઈશ્વર સુલેમાનને જણાવે છે એવું લખવામાં આવ્યું છે. 7:12 વચનમાં એવું લખવામાં આવ્યું છે, યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ, આપણી વિનંતીઓ જે આપણા હૃદયથી ઝંખીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ, એ આપે છે, એ સાંભળે છે. અને એમની યોજનામાં ને એમના સમય અનુસાર એનો પ્રત્યુત્તર આપીને ઈશ્વર એમનો મહિમા જાહેર કરે છે. આ વચનની અંદર એટલે કે બીજું કાળ વૃતાંત 7:14 વચન, ત્યારે જો મારા લોક, એનો મતલબ એવો થયો ત્યારે, એ સમજવા માટે આપણે આગળના વચનોને વાંચવા પડે તો આપણને ખબર પડે છે કે શા માટે ત્યારે લખ્યું છે. અહીંયા આગળ 13 વચનની અંદર ઈશ્વર એ કોપાયમાન છે, ઈશ્વર આવું કરી શકે છે, ઈશ્વર સજા કરી શકે છે, ઈશ્વર ન્યાયી છે એ પ્રમાણે લખવામાં આવ્યું છે અને કહ્યું છે હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં, અથવા જો હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકમાં મરખી મોકલું. આવી આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે, એટલે કે ઈશ્વર આ પ્રમાણેનું કરે ન્યાય શાસનના સંદર્ભમાં, કે ઈશ્વર ન્યાયી છે, ઈશ્વર ભયાવહ છે, ઈશ્વર પાપને સાકી લેતા નથી, અને જ્યારે આવું થશે અથવા તો આવું થાય ત્યારે લખવામાં આવ્યું છે તે પ્રમાણે, ત્યારે જો મારા લોક, અહીંયા આગળ લખવામાં આવ્યું છે જો મારા લોક, ઈશ્વરની માલિકી બતાવવામાં આવી છે, મારા, મારા લોક, મારી પ્રજા. અને જ્યારે આપણે મારા, મારું એવું આપણે કહીએ છીએ એટલે એ માલિકી બતાવે છે, એ સંબંધ બતાવે છે, ઈશ્વરનો એની પ્રજા સાથેનો સંબંધ. અને એટલા માટે ઈશ્વરની પસંદગી એની પ્રજા માટે, ઈશ્વરનો કરેલો કરાર એની પ્રજા માટે, અને ઈશ્વર એમના હેતુઓને, ઈશ્વર એમના કાર્યોને, ઈશ્વર એમના મિશનને પ્રજા સુધી લઈ જઈને ઈશ્વરનો મહિમા જાહેર કરે છે. ઈશ્વરને લોકો ઓળખે, વિશ્વાસમાં દ્રઢ બને, સાચા ઈશ્વરના સંબંધની અંદર જોડાયેલ રહે એ પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે મારા લોક, એ તો ઈશ્વરની માલિકી બતાવે છે. ઈશ્વરે કરેલો ઇસ્રાયેલ પ્રજાની સાથેનો કરાર એ આપણે જાણીએ છીએ. આ પ્રજા એ તો ઈશ્વરની બહુ ખાસ પસંદ કરેલી પ્રજા હતી. આ એ જ પ્રજા હતી કે જેને અત્યાર સુધી, એટલે કે ઉત્પત્તિ 1-11 અધ્યાય આપણે વાંચીએ છીએ ત્યારે, અને ત્યાર પછી બાઇબલમાં મહત્ત્વનો વળાંક ઉત્પત્તિ 12, કે જ્યારે ઈશ્વર ઇબ્રાહીમને પસંદ કરે છે, ઇબ્રાહીમ દ્વારા ઈશ્વર એની યોજનાને આગળ લઈ જાય છે અને એની સાથે કરાર કરે છે, એને વચન આપે છે, વચનના દેશની ખાતરી અપાવે છે. અને એમ ઈશ્વર એ હવે
એની પ્રજા સાથેનો એમનો ધરોબો, એની પ્રજા સાથેની એમની આશાઓ અને અરમાન બતાવવામાં આવ્યા છે આ સ્થળે. અને એટલા માટે લખવામાં આવ્યું છે કે ત્યારે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે, ઈશ્વરનું નામ, ઈશ્વરનું નામ મારા નામથી ઓળખાતી પ્રજા, કારણ કે ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વરે દોરી, ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વરે કરાર કર્યો આ પ્રજા સાથે, ઇસ્રાયેલ પ્રજાને અલગ દરજ્જો આપ્યો, પરિજી, હિવીઓ, યબુશીઓ, ગિરગાશીઓ, આમોનીઓ, આ બધી પ્રજાઓ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ સમયની મહાસત્તાઓ હતી. અને એટલા માટે યહોશવા 24ની અંદર એ ભવ્ય ઇતિહાસ સંબંધી યહોશવા શખેમમાં ઇસ્રાયેલના વડીલોને અને લોકોને એકઠા કરીને કહે છે કે આ પ્રમાણે આપણે હતા, આપણી કોઈ ઓળખ નથી, આપણે એ વચનના દેશની અંદર ઈશ્વરની પસંદગી, ઈશ્વરના નિર્ણય અનુસાર, ઈશ્વરના પ્રેમે કરીને એ આપણે આશીર્વાદિત જીવનની અંદર પ્રજા તરીકે જીવી રહ્યા છે. અને એટલા માટે કરારની વાત વારંવાર કરવામાં આવે છે. જૂના કરારની અંદર આપણે જ્યારે જ્યારે આ કરાર શબ્દ વાંચીએ છીએ, દાઉદના ગીતોની અંદર કરાર, મારો કરાર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઈશ્વરનો એની પ્રજા સાથેનો સંબંધ, ઈશ્વરનો એની પ્રજા સાથેનો મહત્વનો અભિગમ, ઈશ્વર જે ઈચ્છે છે, ઈશ્વર જે કરી શકે છે, અને એ ઈશ્વર એમની પ્રજાની સાથે કયા પ્રકારનો વ્યવહાર ઈચ્છે છે, કયા પ્રકારની ઝંખના રાખે છે, કયા કયા ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધે છે, એનું ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, વ્યાકરણની દ્રષ્ટિએ જો કદાચ જોઈએ તો અહીંયા આગળ લખવામાં આવ્યું છે, ત્યારે જો મારા લોક, જો અને તો, કન્ડિશનલ સેન્ટેન્સ, શરતી વિધાન, કે જો આમ થશે તો આવું થશે, એનો મતલબ એમ કે આ આખા વચનની અંદર આત્મિક જાગૃતિ માટેની પ્રાર્થનામાં શરત આપેલી છે. અને શરત બહુ મહત્વની છે, એ શરતની અંદર ઘણો મહત્વનો સંબંધ જોડાયેલો છે, આ શરતની અંદર ઘણા બધા આશીર્વાદો સમાયેલા છે, આ શરતની અંદર ઘણી બધી ઈશ્વરની ઈચ્છાઓ રહેલી છે, આ શરતની અંદર ઈશ્વર એની પ્રજાની સાથે કયા પ્રકારનું ધોરણ ઈચ્છે છે એ લખવામાં આવ્યું છે. અને એટલા માટે આત્મિક જાગૃતિ કોઈ બે દિવસ કે ત્રણ દિવસ માટે નહીં, કોઈ એક ચોક્કસ દિવસ માટે નહીં, પરંતુ આત્મિક જાગૃતિનું કાર્ય વ્યક્તિગત રીતે રોજ રોજ, કુટુંબ તરીકે રોજ રોજ, મંડળી અને સમાજ તરીકે, જ્યાં જ્યાં જેવો જેવો અવસર મળે છે ત્યારે આત્મિક જાગૃતિને માટે આપણે બહુ જ સભાન રહીએ, એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને આત્મિક જાગૃતિની શરૂઆત એ જે તે વ્યક્તિના જીવનથી, જે તે વ્યક્તિની સમજણથી, અને એથી વિશેષ ઈશ્વર સાથેનો એનો નાતો, ઈશ્વર સાથેનો એનો સંબંધ, એ બહુ મહત્વનું છે. અને આ પ્રજાની સાથેનો ઈશ્વરનો સંબંધ, ઇસ્રાયેલ પ્રજા સાથેનો ઈશ્વરનો સંબંધ, અને અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે, મારું નામ મેં એમને આપ્યું છે, મેં એમને માન અને સ્થાન સાથે અલગ કર્યા છે, મેં એમને અન્ય પ્રજાઓ કરતાં અલગ દરજ્જો આપ્યો છે, મેં એમને એ આશીર્વાદ આપ્યો છે કે જેમને માટે એમણે મહેનત કરી નથી, મેં એમને એવા ફળો આપ્યા, એવી સમૃદ્ધિ આપી કે જેને માટે એમણે મહેનત નથી કરી. આ ઈશ્વર છે. અને એવા બળવાન પ્રજા, એવી બળવાન પ્રજાઓમાં પણ ઈશ્વરે જુજ સંખ્યાના એમના લોકોનો ઉપયોગ, ઈશ્વર રાજા છે અને ઇસ્રાયેલ પ્રજા એની પ્રજા છે, અને એમ યુદ્ધોમાં પણ ઈશ્વરનું વિજયનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, નમી જશે.
ઈશ્વરની હજુરમાં નમવું, ઈશ્વરના ચરણમાં બેસવું એ મહત્વનું અને એમાં કોઈ બીજો વિકલ્પ ખ્રિસ્તી વિશ્વાસી માટે ન હોઈ શકે, ન હોઈ શકે. સંત ઓગસ્ટીન આ પ્રમાણે કહે છે, ઈશ્વરે માણસને એવી રીતે બનાવ્યું છે કે તેને ઈશ્વર વગર ચાલી ન શકે. હૃદયનો એક ખૂણો એ ઈશ્વરે એમના માટે અલાયદો રાખ્યો છે. આ જરૂરી છે. અને આત્મિક જાગૃતિને માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ, આયોજનો કરતા હોઈએ, બહુ જ મોટી રકમ, બહુ જ મોટા ખર્ચાઓ કદાચ આપણે જોઈએ છે, પરંતુ એ સાચા અર્થમાં આત્મિક જાગૃતિનું કાર્ય એ જે તે વ્યક્તિના જીવનથી જ થાય એ જરૂરી છે, એ જરૂરી છે. અને એટલા માટે અહીંયા આગળ લખવામાં આવ્યું છે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. પ્રાર્થના એ માધ્યમ છે કે આપણે ઈશ્વરની સાનિધ્યમાં જઈએ. પ્રાર્થના એ માધ્યમ છે કે આપણે ઈશ્વરની સાથે આપણી લાગણીઓ વહેંચીએ. પ્રાર્થના એ માધ્યમ છે કે જે આપણે ઈશ્વરની સાથે જોડાઈએ છીએ. પ્રાર્થના એ માધ્યમ છે કે જેમાં આપણી લાગણીઓ, આપણી માગણીઓ, આપણી વ્યથાઓ, આપણી ખુશી, આપણા આનંદ, આપણી મહત્વાકાંક્ષાઓ બધું જ ઈશ્વરના હાથમાં આપણે પ્રાર્થનાના માધ્યમ મારફતે મૂકીએ છીએ. અને સીએનઆઈ ગુજરાત ડાયસ દ્વારા ઓગસ્ટ માસને આપણે પ્રાર્થનાના માસ તરીકે ઉજવી રહ્યા છીએ. એનો હેતુ બહુ સ્પષ્ટ છે કે આપણે આપણી પ્રાર્થનાની વેદીઓને સમારીએ, એને યોગ્ય કરીએ. એ અર્ધરાત્રિની પ્રાર્થના હોય, 72 કલાકની પ્રાર્થના હોય, 3 કલાકની પ્રાર્થના હોય, કે રોજ રોજ 30 મિનિટ આપણે પ્રભુની સાથેનો સમય ગાળતા હોઈએ, એ જરૂરી છે. અને એટલા માટે પ્રાર્થના માટે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે મારા નામથી ઓળખાય છે, ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે. પ્રાર્થના એટલું પૂરતું નથી. પ્રાર્થના વિનંતી જરૂરી છે, પરંતુ અહીંયા એક બીજી શરત આપવામાં આવેલી છે. અને એ શરત એ તો પસ્તાવા તરફ આપણને લઈ જાય છે. લખવામાં આવ્યું છે તે પ્રમાણે, દુષ્ટ માર્ગોથી ફરશે. ઈશ્વર પવિત્ર છે અને એ ઈશ્વર પાપોને, અપરાધોને ને ગુનાહોને સાખી શકતા નથી. પણ એ ઈશ્વર ઈચ્છે છે કે જ્યારે આપણે એમનું મુખ શોધીએ છીએ, જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, ત્યારે આપણે આ સંબંધી જાગૃત રહીએ કે જેથી આપણે, ઈશ્વર ઈચ્છે છે કે દુષ્ટ માર્ગોથી ફરીએ. પશ્ચાતાપની શરત લખવામાં આવેલી છે. પશ્ચાતાપ, જો આપણે ઈશ્વરનું મુખ શોધીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ અને પસ્તાવો નથી કરતા, આપણા દુષ્ટ માર્ગોથી આપણે પાછા ફરતા નથી, તો એ આપણી અધૂરી સમજણ હોઈ શકે. અને એટલા માટે જુદી જુદી શરતના દૃષ્ટિકોણથી કે એ એંગલથી આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આત્મિક જાગૃતિ માટે આ તો શરતો આપેલી છે, આ તો મહત્વની માર્ગદર્શિકા આપેલી છે. આત્મિક જાગૃતિનું તમે કાર્ય કરો છો તો આ પ્રમાણેનું કાર્ય કરો. કારણ કે એ જ ઈશ્વર સુલેમાનને રાત્ર દર્શનમાં આપતા આખી રજૂઆત કરે છે. અને એ માટે લખવામાં આવ્યું છે, પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરવું, દુષ્ટતાને મૂકી દેવી અને પાપથી દૂર રહેવું એ જરૂરી છે. આ વચન, આ શરત એ ઇસ્રાયેલ પ્રજાને માટે હતી. અને જૂના કરારનો અભ્યાસ કરતા ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરની શુદ્ધતા, ઈશ્વર જે છે, ઈશ્વર જે ઈચ્છે છે એનું માર્ગદર્શન એ જૂના કરારની અંદર આપણને વાંચવા મળે છે. આ પ્રમાણેનું જીવન તમે જીવો, આ પ્રમાણેના અર્પણો તમે લાવો, આ પ્રમાણે ઈશ્વરના ઘરમાં હાજર થાઓ, આ પ્રમાણે પવિત્ર સ્થાનની અંદર તમે આવો, આ પ્રમાણે તમે સાબાત પાળો, આ પ્રમાણે તમારા પર્વો હોય, આ પ્રમાણે તમારું સામાજિક જીવન હોય, આ પ્રમાણે તમારા પર્વો હોય કે જેમાં અર્થસભર
અને યોગ્ય સમજણ સભર હોય એ જરૂરી છે. અને એટલા માટે જે શરત આપવામાં આવી છે એ તો એ કે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓને માટે પ્રાર્થના કરીને મારું મુખ શોધવું, ત્યારબાદ પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરવું, છોડી દેવું, અને જો આવું કરવામાં આવશે તો, અને એટલા માટે આ બહુ સરસ લખવામાં આવ્યું છે, તો હું આકાશમાંથી તે સાંભળીને તો જો તમે આમ કરશો, જો આવું થશે તો હું આકાશમાંથી તે સાંભળીને. કેટલી સરસ રજૂઆત ઈશ્વર પોતાના લોકોને માટે કરે છે. આ ધોરણ હું તમારી પાસે ઈચ્છું છું. નવા કરારમાં ઈસુ એમના શિષ્યોને શિક્ષણ આપતા વિશ્વાસી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરતા કહે છે, તમે જગતનું અજવાળું છો, તમે જગતનું મીઠું છો, તમે મારા છો, તમે મારા શિષ્ય છો, તમે એકબીજાને પ્રેમ કરીને ઈશ્વરના પ્રેમનો અહેસાસ વંચિત વ્યક્તિઓને, અસ્પૃશ્ય વ્યક્તિઓને, અછૂત વ્યક્તિઓને, અસાધારણ પરિસ્થિતિમાં આવેલી વ્યક્તિઓને, હતાશ, નિરાશ અને જીવનથી હારેલા અને થાકેલા જીવનોને માટે આશાનું કિરણ તમે બની શકો છો, ઈશ્વરનો પ્રેમ એમના જીવનની અંદર મૂકી શકો છો. આ જ શિક્ષણ ઈસુ એમના સમાજના લોકોને આપતા હતા. ઈસુ દેવના રાજ્યની વાત જ્યારે કરતા હતા ત્યારે આ રાજ્યની વાત કરતા હતા, આ પ્રજાની વાત કરતા હતા કે જેમાં કોઈ અસમાનતા ન હોય, વિસંગતતા ન હોય, વિરોધાભાસ ન હોય, વિભાજન ન હોય. અને એટલા માટે દેવના રાજ્યની વાત, તમે દેવનું રાજ્ય છો, ઈસુ એ હદ સુધી કહે છે, તમે દેવનું રાજ્ય છો, આપણે દેવનું રાજ્ય છે. કેટલી મોટી ઉપમા, કેટલી મોટી જવાબદારી ઈસુએ એના વિશ્વાસી ભાઈ બહેનોને આપેલી છે. ઈશ્વરના રાજ્યના વાહકો તરીકે એ માનભેર, એ જવાબદારી સાથે પ્રભુએ આપણને મૂક્યા છે. ત્યારે આત્મિક જાગૃતિને માટેની આપણી આ પ્રાર્થના વ્યક્તિગત, કૌટુંબિક, મંડળી અને સમાજ તરીકે હોય એ બહુ જરૂરી છે કે હા પ્રભુ, અમે આ ઈચ્છીએ છીએ, અમે આ ઝંખીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે આ પ્રમાણેનું અમારું વર્તમાન અને ભવિષ્ય બને, આ પ્રમાણેનું જે ઈશ્વર ઈચ્છે છે એમના લોકને માટે. અને એટલા માટે લખવામાં આવ્યું છે, દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને, ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને તેઓના પાપ માફ કરીશ. સાંભળીશ, બાઇબલના ઈશ્વર એ સંવેદનશીલ ઈશ્વર છે, એ કદી ઊંઘતા નથી, નિંદ્રાવશ નથી થતા, અને એમના ભક્તોની માગણી માટે એ ઈશ્વર સાંભળનાર ઈશ્વર છે, સમજનાર ઈશ્વર છે, સાથે રહેનાર ઈશ્વર છે. ઈશ્વર કદી એની પ્રજાને મૂકી દેતા નથી. અગાઉ આપણે વાંચ્યું તે પ્રમાણે 13મા વચનમાં તો શ્રાપની વાત આપણે જોઈએ છે. 13મા વચનમાં એક જુદા પ્રકારની નકારાત્મક પરિસ્થિતિ જોઈએ છે, પરંતુ એ શ્રાપમાં આશીર્વાદનું કારણ લાવવાની રૂપરેખા અને માર્ગદર્શન પ્રભુ 14મા વચનમાં આપે છે. ત્યારે લખવામાં આવ્યું છે, ત્યારે આમ થશે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, તેઓના પાપ માફ કરીશ, માફી આપીશ. અહીંયા આગળ પણ તમે જુઓ, ઈશ્વર આત્મિક સાજાપણાની વાત કરે છે, ઈશ્વર પ્રજાના પાપોની માફીની વાત કરે છે, પાપ અને પાપની અસરો અને એના પરિણામો સંબંધી ઈશ્વર જાગ્રત હતા અને એની પ્રજાને પણ એ અનુભવ હતો. અને એટલા માટે એ પશ્ચાતાપ ભરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે, અને ત્યારે ઈશ્વર એ પ્રાર્થનાને સાંભળીને તેઓના પાપ માફ કરે છે. એ ખાતરી, એ વચન, એ આશીર્વાદ શરતની અંદર આપેલો છે. અને લખવામાં આવ્યું છે, દુષ્ટ માર્ગોથી ફરશે અને એ બતાવે છે કે ઈશ્વરની હજુરમાં જતા પહેલાં આ શરત આપવામાં આવેલી છે.
પ્રભુની હજુરમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આ શરતોને આધીન આપણી સમજણ, આપણી વિશ્વાસની યાત્રામાં આત્મિક જીવન સંબંધી, આત્મિક જાગૃતિ લાવવા સંબંધીની રૂપરેખામાં બહુ સ્પષ્ટ હોઈએ એ બહુ જરૂરી છે. શરતો આપેલી છે. ઈશ્વરના લોક તરીકે પ્રાર્થના કરીને ઈશ્વરનું મુખ શોધવું પહેલી શરત લખવામાં આવ્યું છે. દુષ્ટ માર્ગો છોડવા બીજી શરત, અને એમ કર્યા પછી ઈશ્વર એનો આશીર્વાદ આપે છે અને આપણા પાપોની માફી આપે છે. નવા કરારમાં પણ ઈસુના ચમત્કારોનો અભ્યાસ કરતા આપણને ખબર પડે છે કે ઈસુ આત્મિક સાજાપણાની પ્રથમ વાત કરે છે અને ત્યારબાદ શારીરિક સાજાપણાની વાત કરે છે. આ બહુ મોટી બાબત આપણા વિશ્વાસી જીવનમાં છે. બે મહત્વના સાજા કરવાના કાર્યનામાં કાર્ય કરનાર ઈસુને આપણે જોઈએ તો એ આત્મિક સાજાપણું આપે છે, વ્યક્તિને વ્યક્તિ તરીકે સ્વીકારે છે, અન્યાયમાં ન્યાય તરીકે અને એવી વિકટ પરિસ્થિતિની અંદર પ્રભુ તરીકે, ગુરુ તરીકે, રાબી તરીકે પ્રભુ ઈસુની ભૂમિકા આપણે જોઈએ છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, દુષ્ટ માર્ગોથી ફરશે અને એ પ્રમાણે આ પ્રમાણેનું ન જીવન જીવતા યોગ્ય જીવન, પાપોની માફી ની વાત, અને ત્યારબાદ એવું કરવાથી ને તેઓના દેશને સાજો કરીશ. તેઓના દેશને હું સાજો કરીશ. ઈશ્વર આખી પ્રજાના દેશને સાજા કરવાનો આશીર્વાદ આ શરતોને આધીન જણાવવામાં આવ્યું છે. ઈશ્વર જણાવે છે કે હું તમારા દેશને આશીર્વાદિત કરીશ. દેશને માટેની પ્રાર્થના, દેશને સાજા કરવાને માટેની મહત્વની રજૂઆત અહીંયા આગળ કરવામાં આવી છે. ઈશ્વર એમના દેશને સાજા કરવાનો આશીર્વાદ આપે છે. આ પ્રમાણે થશે, આ પ્રમાણે થશે. અને આપણે આપણા દેશને માટે પ્રાર્થના કરીએ એ જરૂરી છે. આપણા પ્રશ્નોને માટે પ્રાર્થના કરીએ એ જરૂરી છે. અને એ પ્રાર્થના પ્રત્યુત્તર રૂપે આપણે જોઈ શકીશું. આત્મિક જાગૃતિ માટેની પ્રાર્થના બહુ સરસ અને મુદ્દાસર છે. જો એનો અભ્યાસ કરીએ છીએ તો આપણને શીખવા મળે છે, આપણને જાણવા મળે છે કે ખરેખર તમે ઈશ્વર અમારી પાસે, એટલે કે તમારા નામથી ઓળખાતા વ્યક્તિઓ પાસેથી આ ઝંખના રાખો છો, આ ઈચ્છા રાખો છો, જેમાં પ્રાર્થના કરીને મારું મુખ શોધવું, પ્રાર્થના કરીને ઈસુના ચરણોમાં રોજ રોજ બેસીએ, અને ત્યારબાદ દુષ્ટ માર્ગોથી ફરવું, પાપોની માફી માગીને પ્રભુની હજુરમાં નમવું, અને ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળીને આપણા પાપોની માફી આપે છે. અને લખવામાં આવ્યું છે તે પ્રમાણે, પાપોને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ, સાજો કરીશ, સાજા થવાનો આશીર્વાદ ઈશ્વર આપે છે. અને એટલા માટે આપણા જીવનને માટે, આપણા દેશને માટે, આપણી મંડળીને, આપણા સમાજોને માટે, આપણા સળગતા પ્રશ્નોને માટે આવી સમજણ આપણે કેળવીએ, આત્મિક જાગૃતિ માટે આ માર્ગદર્શન આપણે કેળવીએ એ જરૂરી છે. યુગાન્ડા દેશ જેમાં આત્મિક જાગૃતિ ફાટી નીકળી, યુગાન્ડા દેશ જેમાં બે મહત્વની બાબતો એ સમયે કામ કરતી હતી, જેમાં સરમુખ હથિયાર ઈદી અમીન અને બીજું એડ્સ. એ સમયે 97% એડ્સનું પ્રમાણ હતું. અને એવી વિપરીત અને ભયંકર પરિસ્થિતિની અંદર વિશ્વાસી સમૂહ ભેગા થયા અને તેઓએ પ્રાર્થના કરી, એકબીજાને માટે પ્રાર્થના કરી, અરે દેશને માટે પ્રાર્થના કરી, પાપોની માફી માગી, અને એમ યુગાન્ડા દેશની અંદર આત્મિક જાગૃતિનો જુવાળ ફાટ્યો, પ્રભુમાં ઉમેરાતા ગયા લોકો. અને પછી સર્વે કરવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જે એડ્સનું પ્રમાણ સૌથી વધારે 97% કરતાં વધારે હતું એ નૈવત માલુમ પડ્યું,
આ ઈશ્વર એમની પ્રજાની પાસે ઈચ્છા રાખે છે. આ પ્રમાણેનું આત્મિક જાગૃતિનું કાર્ય આપણી પ્રાર્થના મારફતે, આપણા પ્રયત્નો મારફતે, આપણી સમજણ મારફતે પ્રભુ આપણને એ કરવાને માટે કૃપા આપે. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અમારા પ્રભુને અમારા માલિક, બાઇબલ અભ્યાસને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આત્મિક જાગૃતિના કાર્યને માટે અમે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને કહીએ છીએ, પવિત્ર આત્મા તમારું કાર્ય કરો, તમે અમને તૈયાર કરો, એવી અમારી પ્રાર્થના છે. આ અભ્યાસમાં જોડાનાર તમામ વ્યક્તિઓને માટે, પરિવારોને માટે, દેશ પરદેશના વિશ્વાસી અમારા ભાઈ બહેનોને માટે, કુટુંબોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારો આશીર્વાદ, પ્રભુ તમારા મુખનો પ્રકાશ તેમના પર પાડજો, વિશ્વાસમાં દ્રઢ કરજો, પ્રાર્થનાઓ સાંભળજો અને પ્રભુ તમારો મહિમા જાહેર કરજો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મરણને માફ કર્યા છે તેમ તમે મરણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. હવે આપણા તારનાર પ્રભુ સુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માને દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે, અને વિશેષ કરીને સાંજના બાઇબલ અભ્યાસમાં જોડાનાર તમામ વ્યક્તિઓની સાથે, પરિવારોની સાથે અને બોડી મંડળીની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો, આમેન.